વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ અઠ્યાવીસ ઓક્ટોબરે થઈ રહ્યું છે અને લગભગ ત્રીસ વર્ષ પછી શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે ભારતમાં વર્ષનું છેલ્લું ગ્રહણ જ્યોતિષો માટે મહત્વપૂર્ણ અઠ્યાવીસમી ઓક્ટોબરે રાત્રે અગિયાર ને બત્રીસથી ગ્રહણ લાગુ થશે જે બપોરે ત્રણ ને છપ્પન વાગ્યા સુધી રહેશે શરદ પૂર્ણિમાની રાત્રે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ ધાર્મિક દ્રષ્ટિથી ચંદ્રગ્રહણને ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે પંદર દિવસ પહેલાં સૂર્યગ્રહણ ગયું છે અમેરિકામાંથી દેખાયું હતું અને આપણા સદનઅસમી આ વર્ષનું એકમાત્ર અને છેલ્લું ચંદ્રગ્રહણ આપણે ત્યાંથી દેખાવા જેવું છે સમગ્ર ભારતમાંથી દેખાશે શરદ પૂર્ણિમાની મધ્યરાત્રિએ ચંદ્રગ્રહણ થશે એટલે રાત્રે અગિયાર વાગીને ઓગણત્રીસ મિનિટે ચંદ્ર પર કાળી છાયા પડછાયા જેવી વાદળો જેવી દેખાવાની શરૂ થશે એને પે નંબર ઇક્લિપ્સ કહેવામાં આવે છે અને એ શરૂ થશે જનરલી લોકોને ખ્યાલ નહીં આવે પણ કાળું વાદળ જાય ધીરે ધીરે ચંદ્રને ઢાંક એવું લાગશે બરાબર રાત્રે એક ને ચારે જોવા જેવું ચંદ્રગ્રહણ શરૂ થશે એક ને ચાર વાગે એમાં ચંદ્રની નીચેના ભાગે ધીરે ધીરે પૃથ્વીનો કાળો પડછાયો ઢંકાવાનું શરૂ થશે અને એક અને તેતાલીસ વાગે મધ્યરાત્રિ યાદ રાખજો એક અને તેતાલીસ મિનિટે ચંદ્ર મેક્ઝિમમ ઢંકાશે એટલે બાર ટકા નીચેનો ભાગ જ આખો ચંદ્રને એક ઢંકાયા વખતે બે નંબર લેલે છે એટલે ખંડગ્રાસ છે નીચેનો ભાગ લગભગ બાર ટકા જેટલો ચંદ્ર કાળો ઢંકાઈ જશે અને પછી ધીરે ધીરે ઉત્તર પૂર્વ પશ્ચિમ પૂર્વ તરફ ઉતરવાનું શરૂ થશે અને બપોર રાત્રે મધ્યરાત્રિ એ બે વાગેને ત્રેવીસ મિનિટે ખકરાસ ખંડગ્રસ ચંદ્રગ્રહણ પૂર્ણ થશે પરંતુ ત્યારબાદ પાછી પેલી જે કાળી છાયા ગઈ હતી વાદળ જેવી બે નંબર ક્લિપ્સ એ ધીરે ધીરે ડાઉન થવાનું શરૂ થશે અને ત્રણ વાગીને સત્તાવન મિનિટે બહાર નીકળશે પણ જે જોવા જેવો ચંદ્રનો ગાળો છે ચંદ્રગ્રહણનો એ એક કલાકને ઓગણીસ મિનિટનો છે અને એ ખાસ યાદ રાખજો એક અને તેતાલીસ ભૂલી જાઓ તો એક તેતાલીસ એ લગભગ એક ત્રીસ પાંત્રીસનો એલાર્મ મૂકીને વ્યક્તિ ઉઠશે તો એકને પિસ્તાલીસ સુધીમાં બેસ્ટ ચંદ્રગ્રહણ દેખાશે અને એના ફોટા પણ પાડી શકાશે જો વાદળ નહીં હોય તો એને એને માણજો અને આ ચંદ્ર મેષ રાશિમાં થયું છે તે વખતે ત્રણ લાખ તેર હજાર કિલોમીટર ચંદ્ર દૂર છે અને ખગોળીય રીતે અદ્ભુત ઘટના છે વર્ષનું છેલ્લું ગ્રહણ છે ભારતમાંથી દેખાનાર આ વર્ષનું એકમાત્ર ચંદ્રગ્રહણ છે અને મિત્રો આ ગ્રહણ નિરાપદ હોય છે એટલે એને ખુલ્લી આંખોથી જોઈ શકાય છે અને એમાંથી કોઈ પ્રકારનું રેડિયેશન નીકાળતો નથી એટલે એક બાળકની જેમ એક વૈજ્ઞાનિકની જેમ કુતુહલભય દ્રષ્ટિથી માણજો ના ડરતા ના ડરાવતા આપણે ઋષિઓની સંતાન છે વિજ્ઞાનીઓની સંતાન છે જે દેશનો વડાપ્રધાન પોતે જોતો હોય ગ્રહણ જે દેશ મંગળ અને ચંદ્ર પર ગયો હોય એ દેશે ડરીને બેસી રહેવાની જરૂર નથી બહાર આવીને ચંદ્રગ્રહણની કુદરતી ઘટના છે સેલેસ્ટીલ ઇવેન્ટ છે એને માણવાની જરૂર છે તેને માણજો તમને બધાને ચંદ્રગ્રહણની હાર્દિક શુભેચ્છા ગુરુદેવ વેદશાળા તરફ